ડૂબી રહેલી યસ બેંકે શેરબજારના કરોડો રૂપિયા ડૂબાડ્યા. શેરબજારમાં ખુલતા બજારે 1300 પોઈન્ટનો કડાકો. નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થતા કરોડો રૂપિયા ડૂબ્યા. માર્કેટની હાલત આપને બતાવીએ, 1300 પોઈન્ટનો ઘટાડો થયો. નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થતા કરોડો રૂપિયા ડૂબ્યા છે. માર્કેટ એક્સપર્ટ જોડાયા છે મારી સાથે, અર્જુન પટેલજી. 24 કલાકમાં આપનું સ્વાગત. અર્જુનજી, બતાવું છું કે જે રીતે હાલમાં શેરબજાર પર પણ ઇફેક્ટ થઈ છે, યસ બેંકમાં આરબીઆઈ આપેલા જે પ્રતિ બેંક બંધ થવાના પ્રતિબંધને લઈને શું છે વધુ સમાચાર? હા, હવે હું એટલું જ કહેવા માંગીશ કે જેમ કે યસ બેંકની અંદર જે લિમિટ સેટ કરી છે 50,000 ની, ઇવન યસ બેંકમાં કોર્પોરેટ ગવર્નન્સ છે એનો બહુ મોટો હિસ્સો છે. ઇવન યસ બેંક છે એનો એનપીએ 26,000 કરોડ ઉપર છે, જેથી કરીને માર્કેટ કે ની અત્યારે હાલત કહું તો 1200 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન છે અને 350 પોઈન્ટનો કડાકો ત્યાં જોવા મળેલો છે. બીજું કે એને જે 2 લાખ કરોડથી વધારે પબ્લિકની એફડી છે, બરોબર ને, તો એના કારણે સૌથી મોટા મોટી ઇમ્પેક્ટ માર્કેટની અંદર જોવા મળી છે. ખાસ કરીને જે રીતે એસબીઆઈ ની વાત આવે છે, એસબીઆઈ બેંક નો ક્યાંક સપોર્ટ, સરકારી બેંક છે તેને લઈને લોકોમાં આશા, શું લાગી રહ્યું છે આપને? હા, ગઈકાલે આફ્ટરનૂનમાં સમાચાર આવ્યા હતા કે એસબીઆઈ એમનો સ્ટેક ખરીદી શકે છે, બટ જેપી મોર્ગન અને ઘણી એવી સંસ્થાના જે છે કે એનો ટાર્ગેટ યસ બેંકનો 4 થી 5 રૂપિયા સુધીનો આપ્યો છે. તો એસબીઆઈ છે, ઇવન એલઆઈસી છે, બંને એ યસ બેંકનો સ્ટેક ખરીદી શકે છે. બટ અત્યારે હાલ હું કહેવા માંગીશ કે ટોટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અંદર આરબીઆઈ એ ટોટલી એને મેનેજમેન્ટ ટેક ઓવર કરી દીધું છે. તો માત્ર યસ બેંકને લઈને બેન્કિંગ સેક્ટર પર કોઈ ઇફેક્ટ ખરી? બેન્કિંગ સેક્ટર ઉપર તો ઇફેક્ટ પડશે જ, કારણ કે બેંક નિફ્ટી જે હોય છે શેરબજારની અંદર એ બી ખાસું ડાઉન છે. ઇવન ટોટલી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ. શું લાગી રહ્યું છે, કેટલા સમય સુધીનું કહી શકાય? એક મહિનાનો ટાઈમ તો લીધો છે યસ આરબીઆઈએ, હવે એક મહિના પછી એ લોકો ડિસિઝન લેશે. કારણ કે એક મહિના સુધી એ વોચ કરશે કે શું છે, કેટલું એનપીએ છે દરેક વસ્તુ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આપની રોકાણકારોને શું સલાહ રહેશે? રોકાણકારોને પહેલેથી એ જ સલાહ છે કે યસ બેંકથી દૂર રહો. જી આભાર. જી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો માર્કેટ એક્સપર્ટ જેવું કહી રહ્યા છે કે એક મહિના જેટલો હજુ સમય લાગી શકે છે, તે વખતમાં ખાસ કરી બેન્કિંગ સેક્ટર પર તેની ઇફેક્ટ જોવા મળશે. અને શેરબજારમાં રોકાણકારો માટે ખાસ સલાહ કે તો યસ બેંકથી હાલમાં દૂર રહો. તો ડૂબતી યસ બેંકને બચાવવા કવાયત શરૂ કરાઈ છે. યસ બેંકને એલઆઈસી અને એસબીઆઈ ઉગારશે. એસબીઆઈ બોર્ડ યસ બેંકના રોકાણને સૈદ્ધાંતિક મંજૂરી આપી ગ્રાહકોને ગભરાવવાની જરૂર નથી. આરબીઆઈએ આ પ્રકારે નિવેદન પણ આપ્યું છે, સાથે એમ પણ કહ્યું છે કે ડૂબતી જે યસ બેંક છે તેને સહારો મળી શકે તેમ છે. આવનારા દિવસોની અંદર એસબીઆઈ ઉગારશે, એલઆઈસી અને એસબીઆઈ ઉગારી શકે છે યસ બેંકને. યસ બેંકમાં રોકાણને સૈદ્ધાંતિક મંજૂરી આપી ગ્રાહકોને ગભરાવવાની જરૂર નથી. છેલ્લા ઘણા સમયથી કરજમાં ડૂબેલી છે બેંક, યસ બેંકને લઈને બચાવવા માટે પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. એલઆઈસી તથા એસબીઆઈ ઉગારશે આ બેંકને, જેમાં ગ્રાહકોની મુશ્કેલીને લઈને સારા સમાચાર. યસ બેંકના રોકાણકારો માટે કપરા દિવસો શરૂ. યસ બેંકના શેરમાં એક જ દિવસમાં 30% કડાકો. 400 રૂપિયાનો શેર માત્ર 25 રૂપિયાનો થઈ ગયો છે. બેંકના શેરમાં રોકાણ કરનાર લોકોના પૈસા ડૂબ્યા છે. છેલ્લા ઘણા સમયથી કરજમાં ડૂબેલી છે આ બેંક. યસ બેંકના શેરમાં એક જ દિવસમાં થયો છે ઘટાડો. 400 રૂપિયાનો શેર માત્ર થઈ ગયો 25 રૂપિયાનો. બેંકના શેરમાં રોકાણ કરનાર લોકોના પૈસા ડૂબ્યા, કરોડોનો રૂપિયા ડૂબ્યાના સમાચાર. યસ બેંકના રોકાણકારો માટે કપરા દિવસો શરૂ થયા છે.
યસ બેંકના શેરમાં એક જ દિવસમાં થયો છે 30% ઘટાડો. બેંકના શેરમાં રોકાણ કરતા પહેલા વિચારજો. માર્કેટ એક્સપર્ટની સલાહ મુજબ હાલમાં યસ બેંકથી બિલકુલ દૂર રહેવું જોઈએ. બેન્કિંગ સેક્ટર પર તેની અસર ચોક્કસથી જોવા મળવાની છે. આવનારા દિવસોમાં એલઆઈસી અને એસબીઆઈ તેને ઉગારવાના પ્રયત્ન ચોક્કસથી કરશે આરબીઆઈનું કહેવું છે. પરંતુ તેમ છતાં યસ બેંકની અંદર રોકાણ કરતા પહેલા ચેતવું જોઈએ. તો બેંકના શેરમાં રોકાણ કરનાર લોકોના પૈસા ડૂબ્યા છે. લોકોએ બેંકની અંદર પૈસા મૂક્યા હતા વહેલી સવારથી, તે પણ કતારો લાગી છે. ગુરુવાર રાતથી જ આરબીઆઈ દ્વારા જે નિર્દેશ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરી ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન યસ બેંકનું બંધ કરી દેવાતા લોકોએ બેંકની બહાર કતારો લગાવી હતી. રાજ્યભરમાં યસ બેંકની શાખાઓ બહાર ગ્રાહકોના ધામા જોવા મળ્યા. લોકો કામ પરથી રજા લઈ બેંકની લાઇનમાં જોતરાઈ ગયા છે. બેંકને કારણે અનેક ગ્રાહકોના સામાજિક પ્રસંગો લટકી પડ્યા. રાજ્ય સહિત દેશભરમાં નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા છે. યસ બેંકના મોટાભાગના એટીએમ ખાલી છે. અન્ય બેંકથી નથી નીકળી રહી રોકડ. તો બેંક ખાતા ધારકોને હાલમાં ચિંતા સતાવી રહી છે કે તેમના જે પૈસા ખાતામાં પડ્યા છે શું તેમને તે પૂરા મળી જશે. હાલમાં તો જે રીતે આદેશ કરવામાં આવ્યો છે કે એક મહિના દરમિયાન બેંક ખાતા ધારક માત્ર 50,000 રૂપિયા જ ઉપાડી શકે છે. પરંતુ હવે ખાતા ધારકોને એ ચિંતા સતાવે છે કે શું તેમના પૈસા સેફ છે કે નહીં. ત્યારે આરબીઆઈએ એક બાજુ એમ પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં એસબીઆઈ અને એલઆઈસીની મદદ લેવાશે. તેઓ આ યસ બેંકને દેવામાંથી ઉગારશે. અન્ય બેંકથી હાલમાં રોકડ ન નીકળતા યસ બેંક ખાતા ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. તેઓ અન્ય એટીએમથી પોતાના પૈસા ઉપાડવાની પણ કોશિશ કરી રહ્યા છે. યસ બેંકની અંદર પૈસા ન હોવાથી અન્ય એટીએમનો સહારો લઈ રહ્યા છે, પરંતુ ત્યાંથી પણ પૈસા નથી નીકળી રહ્યા. તો રાજ્ય સહિત દેશભરમાં નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા છે, ત્યારે ક્યાંક બબાલ પણ જોવા મળી. સુરતથી જોઈશું ચેતન પટેલનો અહેવાલ. દેવામાં ડૂબેલી યસ બેંકનો સમગ્ર જે વહીવટ છે તે એસબીઆઈ દ્વારા લઈ લેવામાં આવ્યો છે અને મોડી સાંજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તમામ જે ખાતેદારો છે તે મહિનામાં એક વખત એટલે કે 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. જેને કારણે હાલ જે બેંકના જે ખાતેદારો છે તે વહેલી સવારથી જ બેંકની બહાર લાંબી કતારોમાં જોવા મળી રહી છે. હાલ જે બેંકની બહાર જે લોકો ઊભા છે તેમને ટોકન આપવામાં આવી રહી છે. જે બેંકના કર્મચારીઓ છે તેમના દ્વારા જે લાઇનમાં ઊભા છે તે તમામ લોકોને અહીં ટોકન આપીને એક પછી એક અંદર જવામાં આવી રહ્યો છે. કોઈપણ પ્રકારની અહીં ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જે વેપારી વર્ગ છે તે સૌથી વધુ હેરાન થઈ રહ્યો છે, કારણ કે ધંધો રોજગાર છોડીને તેઓ અહીં લાઇનમાં ઊભા છે. વહેલી સવારથી 6 વાગ્યાથી લોકો નોકરી ધંધો છોડીને આજે લાઇનમાં ઊભા છે અને ખાસ કરીને જે ચેક છે તે ચેક લઈને અહીં ઊભા છે. જી, આપ લાઇનમાં ખડે હો ક્યું? સર, અમારા બેંકમાં બેલેન્સ છે, ઇસકે લિયે અભી સિર્ફ 50,000 આપ મંથ મેં આપ લે સકતે હો તો ક્યા કહોગે? હમારા બેલેન્સ તો જ્યાદા હૈ લેકિન અભી જો લિમિટ હૈ બેંક ને જો ડિસાઈડ કિયા હૈ ઉસ હિસાબ સે હમ લોગ લેંગે ઇધર સે. કિતના યોગ્ય હૈ? હા, કિતના સહી હૈ? નહીં નહીં, એકદમ ગલત ડિસિઝન હૈ. જી, ખાસ કરીને જે આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને લોકોએ ખોટો ઠેરવ્યો છે. મહત્વની વાત એ છે કે જો ઘરમાં લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગ હશે તો આરબીઆઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ આરબીઆઈને લાગશે તો તેઓ દ્વારા જે અમાઉન્ટ છે તે અમાઉન્ટ વધારી પણ શકશે. જો કે હાલની જો વાત કરીએ તો તમામ પ્રકારના જે એટીએમ કાર્ડ છે, અન્ય જે ઓનલાઈન જે સેવાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે. જી, કેટલા પૈસા ઉપાડ શકતે ગ્રાહક? 50,000 વિથડ્રોલ કર શકે. ખુલી ગયો હોવા છતાં ગ્રાહકોને અંદર જવામાં નહીં આવતા લોકોમાં અહીં રોજ જોવા મળી રહ્યો છે. જી, કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા છો? 1 ઘંટા. ક્યા જો નિર્ણય લીધા ગયા કેસા હૈ? એકદમ બેકાર હૈ. જો 50,000 આપ મંથ મેં ઉપાડ સકતે હો તો ક્યા કહોગે?
इसके लिए क्या करें, बोली नहीं सकते जी। आपे जे रीते જોયું તે રીતે ઓરિજિનલ આઈડી પ્રૂફ પણ અહીં માંગણી કરવામાં આવી રહી છે, સાથોસાથ જો વાત કરીએ તો જે રીતે આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે લોકો નોકરિયાત વાળા છે તેઓ પણ પોતાની નોકરીમાં આજે રજા મૂકી છે અને વહેલી સવારથી પોતાના પૈસા માટે જ અહીં લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી ચોઈસ કલાક, સુરત। દેશભરની અંદર આ પ્રકારની સ્થિતિ છે, યશ બેંકની બહાર મોટા ભાગના એટીએમ તો ખાલી જોવા મળી રહ્યા છે, ત્યારે શું કહેવું છે ગ્રાહકોનું, વડોદરાની અંદર પરિસ્થિતિનો ચિતાર જાણીશું, રવિ અગ્રવાલનો જોઈશું અહેવાલ। આર્થિક સંકટના કારણે ઝઝૂમતી યસ બેંક ઉપર આરબીઆઈએ પ્રતિબંધ લાદી દીધો છે અને આરબીઆઈના ખાતેદારોને એક મહિનામાં માત્ર 50,000 રૂપિયા જ ઉપાડી શકશે તેવી જાહેરાત કરતા જ ખાતેદારોમાં ભય ફેલાયો છે। ત્યારે અત્યારે જોઈ શકો છો કે રાવપુરાની જે યસ બેંકની બ્રાન્ચ છે ત્યાં જે એટીએમ છે તે એટીએમ સવારમાં ચાલુ હતું, પરંતુ હાલમાં એટીએમ પર એક સફેદ કલરનું જે સ્ટીકરવાળું કાગળ છે તે ચોંટાડી દેવામાં આવ્યું છે। અત્યારે જે આપ જોઈ શકો છો કે આઉટ ઓફ ઓર્ડર, વી આર વર્કિંગ ટુવર્ડ્સ રિસ્ટોરિંગ ધ સર્વિસીસ, એટલે કે આ જે એટીએમ છે તે આઉટ ઓફ સર્વિસ છે, અમે વહેલી તકે સર્વિસ ચાલુ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે તેવું બોર્ડ અહીંયા મારવામાં આવ્યું છે। ચોક્કસથી સવારમાં એક જ ખાતેદાર 15,000 રૂપિયા નીકળીને ગયો હતો, અમે તેમની સાથે વાતચીત પણ કરી હતી, ત્યારબાદથી જ એટીએમ ફરી વખત અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે। કેટલીક જગ્યા પર એટીએમના સર્વર ડાઉન કરી દેવામાં આવ્યા છે જેના કારણે કોઈ રૂપિયા ના ઉપાડી શકે। આમ કહી શકાય કે એસબીઆઈના ખાતેદારોની જે મુશ્કેલી છે તેમાં વધારો થયો છે અને તેને લઈને જ ખાતેદારો ચિંતામાં મુકાયા છે અને તેઓ બેંકનો સંપર્ક કરી રહ્યા છે। જે લોકોએ એફડી કરી છે તે એફડીની તોડાવવા માટે પણ આવ્યા છે, પરંતુ બેંકમાંથી રિસ્પોન્સ નથી મળી રહ્યો જેના કારણે લોકો હજુ નિરાશ થઈ રહ્યા છે અને સરકાર પાસે તેમના જ રૂપિયા બેંકમાંથી પાછા મળે તેવી મદદ માંગી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી 24 કલાક, વડોદરા। તો પોતાના જ પૈસા તેઓને નથી મળી રહ્યા ત્યારે વર્ષોથી એફડી તોડવાની પૈસા કાઢવા ગ્રાહકો દોડ્યા છે। યસ બેંક એટીએમને માર્યા તાળા, વહેલી સવારે કાર્યરત એટીએમ બેંક પણ બંધ કરાયા, એટીએમ બંધ હોવાના એક સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। લોકોને એક જ ચિંતા છે કે પોતાના પૈસા ખાતામાંથી તેઓને મળશે કે કેમ। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, રાજકોટમાં ડૂબતી યસ બેંકે લોકોને રડાવ્યા છે। રાજકોટની અંદર હાલમાં ગ્રાહકો મોટી સંખ્યામાં બહાર જોવા મળી રહ્યા છે, બેંકની બહાર લગ્ન પ્રસંગે પૈસા ફસાતા ગ્રાહકોની આંખમાં આવી ગયા આંસુ, લોકોના નાણાં ફસાતા અનેક સામાજિક પ્રસંગોને અસર થઈ રહી છે। લાચાર ગ્રાહકોના પૈસા મેળવવા તેઓ બેંકની બહાર લાઇનમાં ઉભા છે। તો રાજકોટના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો યસ બેંકની બહાર જોવા મળ્યા, રાતથી જ આવેલા સમાચારે તેમની ઊંઘ ડાબી દીધી હતી, વહેલી સવારથી જ તેઓ બેંકની બહાર લાંબી કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા। તેઓની એક જ આશા છે કે પોતાના જે ખાતાની અંદર પૈસા છે, મહેનતની કમાણી છે તે તેમને મળી જાય, પરંતુ હાલમાં જે નિયમ છે તે પ્રમાણે 50,000 રૂપિયા એક મહિના દરમિયાન ઉપાડી શકાશે, તેનાથી વધારે રકમ તેમને નહીં મળી શકે। ખાતાધારકોની આ ચિંતાનો જલ્દીથી ઉકેલ આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। ત્યારે આરબીઆઈએ પણ તેઓને કહ્યું છે કે ખાસ એલઆઈસી અને એસબીઆઈ દ્વારા બેંકને ડૂબવામાંથી ઉગારવામાં આવશે, ડૂબતી યસ બેંકને ઉગારવા માટે એલઆઈસી અને એસબીઆઈની મદદ લેવામાં આવશે। યસ બેંકના ખાતેધારકો ચિંતામાં મુકાયા છે, તેઓની ઊંઘ ઉડી ગઈ છે, રાતથી જ આવેલા સમાચારે તેમની ઊંઘ ઉડાડી દીધી। ગુરુવાર રાતથી ગ્રાહકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ થઈ ગયા હતા, જેથી તેઓ ટ્રાન્ઝેક્શન પણ નથી કરી શકતા, ગ્રાહકો એક મહિનામાં માત્ર 50,000 રૂપિયા ઉપાડી શકે છે। ત્યારે પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે જેના ઘરે સામાજિક પ્રસંગ છે તે લોકો શું કરે, તેઓની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી ત્યારે તેઓ રડી પડ્યા હતા। આ પ્રકારે હાલમાં યસ બેંકના ખાતાધારકોને રડવાનો વારો આવ્યો છે, આરબીઆઈના આદેશ બાદ સરકારે લગાવી દીધા છે બેંક પર પ્રતિબંધ। ગુરુવાર રાતથી ગ્રાહકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવાયા છે, લોકોના નાણાં ફસાતા લોકો બેચેન થઈ રહ્યા છે, લાચાર ગ્રાહકો
અલગ અલગ એટીએમ માં જઈને ટ્રાય કરી રહ્યા છે કે કોઈ અન્ય એટીએમ માંથી પણ તેમના પૈસા નીકળી જાય, પરંતુ સર્વર ડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં લગ્ન પ્રસંગે પૈસા ફસાતા ગ્રાહકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ થતા ખાતા ધારકો અટવાઈ પડ્યા છે. તો યસ બેંકની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. શેરબજારમાં પણ કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.